ઇતિહાસમાં સર્વપ્રથમવાર જોવા મળતો નજારો આજે સાબરકાંઠામાં જોવા મળ્યો। વાવાઝોડું તેમજ સરુ વરસાદે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ધનપુર ગામે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું। વાત કરીએ અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલીવાર ચાલુ વરસાદે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે ઇતિહાસ પ્રમાણે હોલિકા દહનની વાત કરીએ, હોળીના પવિત્ર દિવસે નવવિવાહિત મહિલા પતિ સાથે હોલિકાની પૂજા કરે છે, ધાણી દાળ ખજૂરનો પ્રસાદ કરે છે, અબીલ ગુલાલ કુમકુમથી પૂજા કરે છે, તાંબ્રપાત્રમાં જળ ભરીને બંને વ્યક્તિ જળની ધારાવડી કરે છે। પૌરાણિક કથા મુજબ ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા। તેમના પિતા રાક્ષસ કુલમાં જન્મને લીધે ભગવાન વિષ્ણુના વિરોધી હતા। પ્રહલાદ વિષ્ણુની ભક્તિ કરે તે હિરણકશ્યપને બિલકુલ પસંદ નહોતું। તેમણે પ્રહલાદને અનેક તકલીફ આપીને મનાવવાના પ્રયત્ન કર્યો કે પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિ છોડી દે। હિરણ્યકશિપ રાક્ષસ કુળનો ખૂબ જ ક્રૂર રાજા હતો। પોતાના રાજમાં વિષ્ણુ કે અન્ય દેવોની પૂજા કરનારને આકરી સજા કરતો હતો, પરંતુ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો। હિરણ્યકશિપુએ પ્રહલાદને અનેક યાતનાઓ આપી તેમજ મારવા અનેક પ્રયાસો કર્યો, પણ એ બધામાં પ્રહલાદનો આબાદ બચાવ થયો। હિરણ્યકશિપુની બહેનનું નામ હોલિકા હતું અને તેમની પાસે એવી ઓઢણી હતી જે ઓઢવાથી અગ્નિમાં બળી શકે નહીં। આથી હોલિકાના ખોળામાં બાળ પ્રહલાદને બેસાડી આગમાં તેને સળગાવી દેવાનું નક્કી કરાયું। પ્રહલાદ તો એવો ભક્ત નીકળ્યો કે ઓઢણી પ્રહલાદ ઉપર આવી ગઈને આગમાં હોલિકા બળી ગઈ। પ્રહલાદ બચી ગયો અને ભક્તિની જીત થઈ। આ માનમાં બીજા દિવસે રંગોત્સવ મનાવવામાં આવે છે। હોળીના પ્રગટવા સાથે હોળીની જ્યોત થઈ દિશા તરફ નમે છે। તેના ઉપરથી આવનારું વર્ષ વરસાદની ક્ષમતા વર્ષની સમૃદ્ધિનું અનુમાન લગાવી શકાય છે। વૃંદાવન ગોકુળ મથુરા વૃજમાં હોળી ધૂળેટી ઉત્સવ ખૂબ જ ઉત્સાહભેર ઉજવાય છે। એક સમયે કૃષ્ણને કોઈએ કહ્યું, તું કાળો છે, રાધા ગોરી છે, તેથી માતા યશોદાએ કહ્યું, બેટા તું રાધાને રંગથી રંગડી નાખ। આ માનમાં રાધા કૃષ્ણ વચ્ચે રંગોત્સવ ઉજવાય છે। હોળીના 8 દિવસ પહેલાથી હોળાષ્ટક શરૂ થઈ જાય છે। આ દિવસોમાં શુભ કાર્યનો આરંભ થતો નથી, ધૂળેટીથી પૂર્ણ શુભ કાર્યનો આરંભ થાય છે। વસંત ઋતુમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી એમ બેવડી ઋતુનો અનુભવ થાય છે। આ સમયે બેક્ટેરિયાનો ઉપદ્રવ ખૂબ જ હોય છે। હોળી દહનથી બેક્ટેરિયા નાશ પામે છે। શરીરમાં રહેલા બેક્ટેરિયા પણ હોળીની પરિક્રમા કરવાથી નાશ પામે છે। રિપોર્ટિંગ બાય રાજકમલ પરમાર, સાબરકાંઠા। પબ્લિક તો ઓછામાં ઓછી 3-4 હજાર ખરી, આજુબાજુની તમામ સોસાયટી 4 હજાર 15 જણ છીએ।